આજે આપણે બનાવીશું ખારી પિઝા, જેને કોઈ પણ પાર્ટીમાં એઝ અ સ્ટાર્ટર તમે સર્વ કરી શકો છો. આ યમી સ્ટાર્ટર બધાને ખૂબ જ ભાવશે. ખારી પિઝા માટે પહેલાં આપણે પિઝા સોસ બનાવી લઈએ. એના માટે મેં અહીં 4 મીડિયમ સાઇઝના ટમાટર લીધા છે. ટમાટરનો ઉપરનો ભાગ કાઢી લઈશું અને પાછળની બાજુ ક્રોસમાં આવી રીતે કટ લગાવીશું. આવી રીતે કરવાથી જ્યારે આપણે ટમાટરને બ્લાન્ચ કરીશું ત્યારે એની સ્કિન આસાનીથી નીકળી જશે. આવી રીતે બધા ટમાટરમાં કટ લગાવી લઈશું. ટમાટરને બ્લાન્ચ કરવા મેં પાણી ઉકળવા મૂકી દીધું હતું. પાણી હવે ઉકળી રહ્યું છે. બધા ટમાટર નાખી દઈશું અને હાઈ ફ્લેમ પર ટમાટરને 2-3 મિનિટ સુધી કૂક કરી લઈશું. 2-3 મિનિટ પછી આ જુઓ ટમાટરની સ્કિન અલગ થઈ રહી છે. ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈશું અને ટમાટરને એક પ્લેટમાં કાઢી અને ઠંડા કરી લઈશું. ટમાટર ઠંડા થઈ ગયા છે. હવે સ્કિન કાઢીને મિક્સરમાં એની પ્યોરી બનાવી લઈશું. આ જુઓ સ્મૂથ પ્યોરી બનાવી લીધી છે. પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું. હવે પિઝા સોસ બનાવી લઈએ. એક જાડા તળિયાવાળા પેનમાં 2 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલને ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમને સ્લો કરી અને ટોમેટો પ્યોરી એડ કરી દઈશું. જો તમે લસણ ખાતા હો તો 7-8 કળી લસણની બારીક કાપીને પહેલાં તેલમાં સાતડી લેવી અને પછી ટોમેટો પ્યોરી એડ કરવી. હવે મસાલા કરી લઈએ. 1/4 ટીસ્પૂન મરી પાવડર, 1/4 ટીસ્પૂન લાલ મરચીનો પાવડર, 1 ટીસ્પૂન ઓરેગનો, 1/4 ટીસ્પૂન મિક્સ હર્બ્સ, 1/4 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન સાકર, 1/4 ટીસ્પૂન મીઠું અથવા સ્વાદાનુસાર મીઠું નાખો, 1 ટીસ્પૂન ટોમેટો કેચઅપ. હવે બધું બરોબર મિક્સ કરી લઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી રહી હોય તો વિડીયોને 1 લાઇક જરૂરથી આપજો, ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે ઢાંકીને લો ટુ મીડિયમ ફ્લેમ પર 10-15 મિનિટ સુધી રાંધી લઈશું. 15 મિનિટ થઈ છે. વચમાં મેં 2-3 વાર હલાવી લીધું હતું. આ જુઓ પિઝા સોસ બનીને તૈયાર છે. આને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં 3-4 દિવસ અને ફ્રીઝરમાં 1-2 વીક સુધી સ્ટોર કરીને રાખી શકો છો. હવે પિઝા માટે સ્ટફિંગ બનાવી લઈએ. 1/4 કપ ગ્રીન કેપ્સિકમ, 1/4 કપ યલો કેપ્સિકમ, 1/4 કપ લાલ કેપ્સિકમ. બધા વેજીટેબલ્સને બારીક કાપીને જ લઈશું. તમારી પસંદ અનુસાર તમે વધુ કે ઓછા પણ કરી શકો છો. 1/4 કપ બાફેલી મકાઈના દાણા લીધા છે. એને પણ મેં બારીક કાપીને લીધા છે. હવે મસાલા કરી લઈએ. 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1/2 ટીસ્પૂન મિક્સ હર્બ્સ, 1/4 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન ઓરેગનો, 2 મોટા ચમચા પિઝા સોસ નાખીશું. આ સ્ટફિંગ આપણે ખારીમાં સ્ટફ કરવાના છીએ અને ખારી સ્વાદમાં એકદમ પ્લેન હોય છે, એટલે આ સ્ટફિંગમાં આપણે બધા મસાલા આગળ પડતા કરીશું. ચીઝને ગ્રેટ કરીને નાખીશું. હું અહીં પ્રોસેસ ચીઝ લઈ રહી છું. તમે તમારી પાસે જે પણ ચીઝ અવેલેબલ હોય તે તમે નાખી શકો છો. હવે સ્ટફિંગને બરોબર મિક્સ કરી લઈશું. સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે નેક્સ્ટ પ્રોસેસ કરી લઈએ. હવે આપણે ખારીમાં વચમાં સ્ટફિંગ ભરવા જગ્યા કરી લઈશું. ચમચીના પાછળના ભાગથી ખારીની વચમાં થોડું તોડી અને જગ્યા કરી લઈશું, જેથી આસાનીથી એમાં આપણે સ્ટફિંગ ભરી શકીએ. આ સ્ટાર્ટર બનાવવા માટે નાની સાઇઝની ખારીનો જ ઉપયોગ કરવો, જેથી ખાવામાં આસાની રહે. જો તમારી પાસે પિઝા સોસ બનાવવાનો ટાઈમ ન હોય તો ટોમેટો કેચઅપમાં તમે મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, સોલ્ટ અને લાલ મરચીનો પાવડર નાખીને ઇન્સ્ટન્ટ પિઝા સોસ પણ બનાવી શકો છો. આ જુઓ ખારીમાં મેં વચમાં જગ્યા કરી લીધી છે. હવે સ્ટફિંગ ભરી લઈએ. જેટલું થાય એટલું વધારે આપણે સ્ટફિંગ ભરીશું, જેથી આ ખારી પિઝા આપણા ફ્લેવરફુલ અને યમ્મી બનશે. હવે ઉપર ચીઝ નાખીશું. ચીઝની ક્વોન્ટિટી તમને જોઈએ તમે એટલી અહીંયા વાપરી શકો છો. આજે આપણે આ ખારી પિઝા કઢાઈમાં બનાવીશું. જો તમે ઓટીજીમાં બનાવવાના હો તો 180 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઓટીજીને પ્રીહીટ કરી લેવું અને પછી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી પિઝાને બેક કરી લેવાના. માઇક્રોવેવમાં જો તમે બનાવવાના હો તો હાઈ પાવર પર 1 મિનિટ સુધી પિઝાને ગરમ કરી લેવાના. હવે ચીલી ફ્લેક્સ અને ઓરેગનોથી ગાર્નિશ કરીશું. આ ઓપ્શનલ છે.
आ पिज़्ज़ा आजे आपणे कढ़ाईमां बनावाना छीए। कढ़ाईने मैं प्रीहीट करी लीधी छे। कढ़ाईमां एक स्टेन्ड राखी ढांकीने लो फ्लेम पर 10 मिनिट गरम करी लीधुं छे। हवे कढ़ाईमां पिज़्ज़ानी प्लेट राखीने लो फ्लेम पर चीज मेल्ट थाय त्यां सुधी बेक करी लईशुं। 10-12 मिनिट थई छे, आ जुओ चीज मेल्ट थई गयुं छे। खारी पिज़्ज़ा बनीने तैयार छे, हवे एमने सर्विंग प्लेटमां लई लईशुं। आ यम्मी पिज़्ज़ाने एज अ स्टार्टर तमे कोई पण पार्टीमां बनावो, बधाने खूब ज भावशे। हवे बीजो बेच पण बेक करवा राखी दईशुं। जो तमने मारी आ रेसिपी गमी होय तो वीडियो ने एक लाइक जरूर थी आपजो, फेमिली एंड फ्रेंड्स में शेर करजो और चेनल ने सब्सक्राइब करजो। थैंक यू।